કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કરું છું. ઉત્સાહની સાથે વિવેક પણ જરૂરી, ઉત્સાહની સાથે વિવેક પણ જરૂરી. આપણે ઇન્દ્રિયોના ગુલામ નહીં, માલિક થઈને રહેવું જોઈએ. સંયમ વગરનું સુખ તેમજ પ્રસન્નતા મળી શકતા નથી. રોજ નવા નવા ભોગ વિલાસની પાછળ દોડવાથી જીવનમાં દુઃખ અને અશાંતિ જ મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાથી, સાંભળવાથી અને સમજવાથી ઇન્દ્રિયો પર સંયમ લાવી શકાય છે. ઇન્દ્રિયોના વેગ તથા પ્રવાહમાં વહી જવું તે માનવ ધર્મ નથી. કોઈ પણ સાધના, યોગ, જપ, તપ, ધ્યાન વગેરેની શરૂઆત સંયમ વગર થઈ શકતી નથી. સંયમ વગરનો જીવનનો વિકાસ થઈ શકતો નથી. જીવન રૂપે સિતાર પણ હૃદય લોકમાં મધુર સંગીત એ સમયે ગુંજે છે જ્યારે એના તાર નિયમ અને સંયમમાં બંધાયેલા હોય છે. જે ઘોડાની લગામ સવારના હાથમાં નથી હોતી એ ઘોડા પણ સવારી કરવી જોખમી હોય છે. સંયમની લગામ બાંધીને ઘોડાને નિશ્ચિત માર્ગ પર ચલાવી શકાય છે. એવી જ દશા મનરૂપે ઘોડાની છે. વિવેક તથા સંયમ દ્વારા ઇન્દ્રિયોને લગામમાં રાખીને જીવન યાત્રા આનંદપૂર્વક વિતાવી શકાય છે. ઉચ્છા અછરા યુવાન ક્યારેય માનસિક, સામાજિક અને રાષ્ટ્રીય બંધનો તોડી નાખવા ઈચ્છે છે એ આપણી ભૂલ છે. જીવનમાં ઉત્સાહની સાથે સંયમ અને મર્યાદાઓ એટલા જ જરૂરી છે. જેવી રીતે મહાભારતમાં અર્જુન સાથે શ્રી કૃષ્ણ ભગવાન આ બુદ્ધિને સ્થિર કરવાનો ઉપાય છે. જીવનમાં પ્રગતિ કરવા માટે ઉત્સાહ, ઉમંગ, પુરુષાર્થ વગેરે જેટલા જરૂરી છે એટલા જ સંયમ, મર્યાદા, સારા નશાને પાળખવાની વિવેક પણ જરૂર છે. અખંડ જ્યોતિ, મે 1946, પેજ નંબર 15.